नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કેરી વેચાણનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં ખેડૂતોના કેરીના પાકને વિતરણ કરવા માટે ઓનલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ નવસારીના ખેડૂતો લઈ રહ્યા છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। પહેલા એપીએમસીમાં વેચવા જતા ત્યાં વચેટિયાઓ કમિશન લઈ લેતા અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું, પણ હાલમાં કેરીના ડબલ ભાવ ખેડૂતો મેળવી રહ્યા છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવસારી જિલ્લાના ખેડૂતોને સેન્દ્રીય ખેતીનું પ્રોત્સાહન સાથે બજાર વ્યવસ્થાપન માટે પણ ખૂબ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, જે માટે નવસારી શહેરમાં બુધવારે, શુક્રવારે અને રવિવારે સેન્દ્રીય કૃષકો બજારો શરૂ કરવામાં આવ્યા છે, જેનો ખેડૂતો અને શહેરીજનો ખૂબ લાભ લઈ રહ્યા છે। ત્યારે હવે કેરીની સિઝન આવતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કેરીનો વધારે ભાવ મળે તે માટે ગત વર્ષે યુનિવર્સિટી ખાતે સ્ટોલ બનાવી ખેડૂતોને કેરીના વધુ ભાવ આપવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે કોરોના મહામારીમાં લોકો એકત્ર થાય અને લોકો સંક્રમિત ન થાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો અને ગ્રાહકના સંપર્કો કરાવી ઓનલાઈન કેરીની વેચાણ કરવાની નવી પહેલ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકને સીધો સંપર્ક ખેડૂતો સાથે કરાવી ગ્રાહકોને સારી કેરી અને સીધી વાડીમાંથી મળે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે। ત્યારે નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચંદુભાઈ તિંબાડિયા આપણને શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ। નવસારી કૃષિ યુનિવર્સિટી આમ તો સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતો માટે બજાર વ્યવસ્થાપન માટે છેલ્લા 5-1 વર્ષથી ખૂબ પ્રયત્નો કરી રહી છે। એમાં પણ કેરીની સિઝન, અમૃત ફળ અને નવસારી જિલ્લાને જ્યારે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટમાં નવસારી કેસરને જ્યારે આઈડેન્ટિફાઈ કરી છે, એટલે કે કેસર અથવા તો કેરીને જ્યારે આંબા પાકને નવસારી જિલ્લા માટે આઈડેન્ટિફાઈ કર્યું છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીએ દર વર્ષે કેરી વેચાણ માટેના પ્રયત્નો કરેલા છે। એમાં અત્યાર સુધી સ્ટોલ કરતા ખેડૂતો કેરી લઈને આવતા અને કસ્ટમરોને બોલાવતા, એટલે ગ્રાહકો સીધા જ ખેડૂતોના સંપર્કમાં આવે અને સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી કરે, આ હેતુ હતો। આ કોરોના મહામારીમાં ભીડભાડ ન થાય, લોકો ભેગા ન થાય અને સંક્રમિતના પ્રશ્નો ન ઉદ્ભવે અને ખેડૂત પોતાના ખેતરેથી જ કોઈપણ પરેશાની વગર, કોઈપણ કમિશન વગર સીધા જ કસ્ટમરોને આંબામાંથી ઉતારીને આપે અને લોકોને વિશ્વાસ બેસે, એક એવો આશયથી આ વર્ષે નવસારી કૃષિ યુનિવર્સિટીએ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે મોબાઈલના માધ્યમથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ એક સુંદર પ્રયત્ન કર્યો, જેમાં નવસારી જિલ્લાના સેન્દ્રીય પદ્ધતિથી આંબાની ખેતી કરતા ખેડૂતોના સંપર્ક અને એમની પાસે કઈ કઈ વેરાયટી અને કેટલો જથ્થો ક્યારે ઉપલબ્ધ થશે તે, અને દર વર્ષે નવસારી કૃષિ યુનિવર્સિટી જે વેચાણની વ્યવસ્થા કરે છે એમાં ગ્રાહકો પણ આ જ કેરી માંગે છે, તો એવા ગ્રાહકોના જે ફોન આવે છે અને ફોનના માધ્યમથી કૃષિ યુનિવર્સિટી ખેડૂતોના ખેતર સુધી આ ગ્રાહકોને મોકલી અને ખેડૂત અને ગ્રાહક એ વચ્ચેનો સીધો જ એક બ્રિજ બને એના માટેનો પ્રયત્ન ખાસ કરીને કોરોના મહામારીમાં એક નવીન રીતે એટલે કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને કરવાનો પ્રયત્ન કર્યો છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છેલ્લા 2006 નવસારી જિલ્લામાં જ્યારે કામ કરે છે ત્યારે ઘણા બધા ખેડૂતોના સંપર્કમાં છે, ઘણા ખેડૂતો નેટવર્કમાં જોડાયેલા છે। એવી જ રીતે શહેરીજનો, ખાસ કરીને સુરત આપણે ત્યાં ખૂબ મોટું શહેર છે, નવસારી શહેર છે, વડોદરા, અમદાવાદ અને મુંબઈ સુધીના લોકો નવસારી જિલ્લાની કેસર કેરી અને બીજી વેરાયટીઓ આફૂસ છે આના માટે સતત પ્રયત્નો કરતા હોય છે। એટલે ખાસ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે એક ડેટાબેઝ છે ખેડૂતોનો કે આટલા લોકો આંબાની ખેતી કરે છે, આ વેરાયટી પકાવે છે અને ખેડૂતોના ડે ટુ ડે ફોનના માધ્યમથી ખ્યાલ આવે છે કે કોને ત્યાં આજે કેરીની ઉતાર ચાલુ છે। એવી રીતે સિઝન છે એટલે ગ્રાહકો, શહેરીના લોકો પણ કેરી મેળવવા માટે જ્યારે આતુર હોય છે તેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરે છે અને અમારી વૈજ્ઞાનિકોની ટીમ રજાને જોયા વગર આ કાર્યની અંદર મોબાઈલના માધ્યમથી ગ્રાહકોને પણ માહિતી આપે છે કે આ ખેડૂતના ખેતરે તમે જાઓ, આ એમનો મોબાઈલ નંબર છે અને એ રીતે ખેડૂત સાથે સંપર્ક કરી અને કસ્ટમર એમને ત્યાં જાય છે અને ખેડૂતો એમને કેરી આંબા ઉપરથી ઉતારીને ગ્રાહકોને આપે છે। મુખ્ય હેતુ શું?
આનો મુખ્ય હેતુ આ કોરોના મહામારીમાં આપણે જોઈએ છીએ કે ખેડૂતોની આંબાની ખેતી કરતા ખેડૂતોને વર્ષમાં એક જ પાક આવે છે, એના જો એને ભાવ ન મળે, એનું એ વેચાણ કરી અને બે પૈસા ન કમાય તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની પણ શક્યતા છે. અને સાથે સાથે સારી વસ્તુ ખાનાર વર્ગ આજે પૈસા ખર્ચીને પણ આપવા તૈયાર છે. અને અમે એક બીજી વસ્તુ પણ જોઈ કે જ્યારે કસ્ટમર એટલે કે ગ્રાહક સીધો જ ખેડૂત પાસેથી ખરીદી કરે છે ત્યારે ખેડૂતના મનગમતા ભાવે, આમાં ભાવ ખેડૂત નક્કી કરે છે અને ખેડૂત જે ભાવ કહે એ ભાવ કોઈ પણ પ્રકારની હિચકિચાટ વગર એને બિલકુલ દુઃખ નથી થતું ખેડૂતને 5-25 રૂપિયા વધારે આપવામાં. તો આ રીતે એક શું કહેવાય, ખેડૂત પણ સીધું જ માર્કેટિંગ કરતા શીખે અને વચેટીયો વર્ગ જે છે જે કમિશન લેતા હોય એ કમિશન પણ કોઈને આપવું ન પડે અને ખેડૂત પણ એક વ્યાપારિક બને અને પોતાની ઉત્પાદનના ભાવ લઈ અને આર્થિક રીતે સદ્ધર બને એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાસ કરીને ડાયરેક્ટ માર્કેટિંગના કન્સેપ્ટને શું કહેવાય આગળ લઈ જવા માટે ખેડૂતોને જોડે છે અને એ જ રીતે કસ્ટમરોને પણ ઇન્વાઇટ કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નવા અભિગમ સાથે ઓનલાઈન કેરી વિતરણ કરવાની ચેન તૈયાર કરવામાં આવી છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે અને ખેડૂતો જાતે પોતાનો પાક કેરી ગ્રાહકને વેચતા થયા છે અને પોતાને ગમતો ભાવ પણ લઈ સારો ઉપજન કરી પગભર થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આ પહેલને પણ આવકારી રહ્યા છે. ત્યારે જલાલપુર તાલુકાના 8 ગામના ખેડૂત લક્ષ્મીબેન પટેલ આપણને શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ. હું કેરી બધી પહેલા જે પહેલાંથી હું કેરી વેચતી હતી હું એપીએમસીમાં વેચતી, મારે એપીએમસીનો સહારો લેવા પડતો હતો પણ એપીએમસીમાં કમિશન વધારે કપાય એટલે કે મારું 9,000 નું બિલ થયું તો મારું 2,000 રૂપિયા કમિશન કપાઈ જાય. ત્યાર પછી મેં યુનિવર્સિટીના સર સાથે ટીમરિયા સાહેબ સાથે મેં કોન્ટેક્ટ કર્યો તો ટીમરિયા સાહેબે અમને બધી સમજણ આપી ને તે પ્રમાણે ગયા વર્ષે અમારે ત્યાં અમને બજાર ખુલ્લી આપી કેવી કે પર. પણ આ વર્ષે હું કે કોરોનાના હિસાબે સરે મારા બધા નંબર પેપર થ્રુમાં બધા મોકલાવ્યા પેપર દ્વારા ને બધા એલો સરના ફ્રેન્ડ સર્કલમાં મારા નંબર આપ્યા એટલે બધા માણસો મારું કોન્ટેક્ટ ફોન પર કોન્ટેક્ટ કરીને મારે બધું કેરીનું વેચાણ હું ઘરેથી કરું છું કે એ લોકો મને ઓર્ડર નોંધાવે તે પ્રમાણે હું એ લોકોનો ઓર્ડર નોંધી ને જે દિવસે કેરી ઉતારવાની હોય તે દિવસે હું કેરી ઉતારીને એ લોકોને હું વેચાણ કરીને આપું છું એટલે બધા મારા કોન્ટેક્ટ થ્રી કેરીનું વેચાણ થાય છે. પહેલા મારી 800 થી 1,000 રૂપિયાની અંદર જ હતી કે 800 થી 1,000ની અંદર જતી હતી મને લગભગ કેરી. આજની ગયા વર્ષે મેં 1,200 રૂપિયા મણ વેચી, આ વર્ષે મારો 1,500નો ભાવ છે કારણ કે મારી કેરીનું એવી ક્વોલિટી છે, મારા એટલા મોટા નંગ છે, મારી એટલી મહેનત છે એટલે કે મારી કેરી ઓર્ગેનિક પર જાય છે એટલે મારું કેરીનું વેચાણ 1,500 રૂપિયા મણના ભાવે કેસર કેરીનું વેચાણ કરું છું. ના ના આ સારું છે, એપીએમસીમાં તો ખેડૂતને કમિશન લાગે પ્લસ લેવાવાળાને કમિશન લાગે, જ્યારે આ બેના વચ્ચે કોઈ આવે જ નહીં, હું અને લેવાવાળા કસ્ટમર એટલે હું કસ્ટમર પાસે હું નથી લેતી કમિશનને, હું એ લોકોને આપતી નથી, સીધા 1,500 રૂપિયાના 20 કિલો પ્રમાણે હું વેચાણ કરી દઉં પ્લસ કદાચ એ લોકો પાસે લાવવાની વસ્તુ નહીં હોય તો હું બોક્સ આપું છું તો બોક્સના હું 20 રૂપિયા એક્સ્ટ્રા લઉં છું કારણ કે મને બોક્સ 18 રૂપિયામાં પડે પ્લસ મારી બોક્સ ભરી આપવાની મહેનત એટલે હું 20 રૂપિયા એક્સ્ટ્રા લઈને હું વેચાણ કરું છું. આ ઉપરાંત કેરી ખરીદવા શહેરીજનોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વૈજ્ઞાનિકો ડોક્ટર રશ્મિકાંત ગુર્જર, ડોક્ટર સુમિન સાળુંકે અને ડોક્ટર કેતનભાઈનો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેરી ખરીદવા શહેરીજનોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વૈજ્ઞાનિકો ડોક્ટર રશ્મિકાંત ગુર્જર, ડોક્ટર સુમિત સાળુંકે અને ડોક્ટર કેતનભાઈનો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે.
જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.